મધ્યના તેરમાં એક ટોપિક ચાલી રહ્યો છે મહારાજ કે આ વાત જો સમજાઈ જાય તો જીવનો અતિશય રોડો થાય એટલે કે જીવ મટી મુક્ત સ્થિતિને પામે શ્રીજી મહારાજ એ સંકલ્પ લઈને જ આ બ્રહ્માંડમાં પધાર્યા હતા કે અમારે જીવનનું અતિશય રોડું જ કરવું છે સૌને અનાદિની સ્થિતિ આપણો સંકલ્પ બને એ પહેલી જરૂરિયાત છે કે મહારાજનો સંકલ્પ આ છે આપણો એ થવો જોઈએ પ્રાપ્તિ એ કરીને પણ પૂર્ણ માની લેવાનું નથી અથવા બેસી રહેવાનું નથી પ્રાપ્તિ સ્થિતિ થવી જોઈએ એ વિચાર હશે તો એ તરફ પ્રયાણ થશે તમને અહીં આવવાનો વિચાર થયો તો પ્રયાણ થયું ને પ્રયાણ થયું તો અહીં પહોંચે એમ પેલા સ્થિતિનો વિચાર મજબૂત કરવો કે મારે મારે પ્રાપ્તિથી સ્થિતિ સુધી પહોંચવું છે મહારાજ એવું કહે છે કે આ વાત સમજાઈ જાય કોઈને પણ સમજાઈ જાય તો જીવનો અતિશય રૂડો થાય હવે એ અતિશય રૂડું કરવા માટે મહારાજ શરૂઆત ત્યાંથી કરે છે કે સૌ પ્રથમ તો જેને આ વાતમાં આગળ વધવું હોય એને વિષયનો અભાવ કરવો પડે અને વિષયનો અભાવ કર્યા પછી એને બંને સારા નરસા રસા બધા વિષયને સંવર્તે છે હવે કારણ સત્સંગ છે એટલે આપણે કોઈ પણ વાત સાંભળીએ કે વાંચીએ વિચાર કયો આવવો જોઈએ પીએલનો પોતે તપાસતા જો કે મને વિષયનો અભાવ આટલા બધા વખતથી આપણે વાતો સાંભળીએ છીએ ચલો વિષયનો અભાવ શરૂ થયો છે અનાદર શરૂ થયો છે કરવું પડશે ફરજિયાત છે વિષયનો અનાદર એ પહેલો પગથિયો છે એનો અભાવ કરવો પડશે ફરજિયાત છે બાપાએ પણ પુષ્ટિ કરી છે કે વિષયનો અભાવ કર્યા વિના મૂર્તિના સુખને ઈચ્છું એ કેવળ વલખા છે તો આપણે એ વિચારવાનું કે મને વિષયનો અભાવ શરૂ થયો છે તો કેવી રીતે ખબર પડે કે વિષયનો અભાવ થયો છે એની ખબર કેવી રીતે પડે કેવી રીતે ખ્યાલ આવે કે મને વિષયનો અભાવ થતો જાય છે કો વિષયો આસક્તિ છે ઓછી થઈ છે મરસ પહેરવાના ખાવાના પીવાના શોપ કરવાના શોખ ઓછા થયા છે

એમાં એના લક્ષણ આપ્યા છે અને બીજું એક વાંચ્યું તું બે વચન અમરે તેના અનુસંધાન કર્યું મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ હોય એના લક્ષણ કહેવાય સાળંક અનુસાર અને એમાં બંનેમાં પંચ વિષયનો અભાવ થયો હોય તેને કેવો વર્તે એના સિમ્ટમ્સ આપ્યા છે એ સિમ્ટમ્સ એ લક્ષણો આપણે જોતા જવાના કે મારે વિશે વર્તે છે છૂટકો જ નથી જેને અનાદિની સ્થિતિ મહારાજની મૂર્તિનું સુખ જોઈએ છે એને છૂટકો જ નથી કાલ કરો તો ભલે આજ કરો તો ભલે કર્યા છે એ છૂટકો નથી બે વસ્તુ જોડે નહીં બને વિષયમાં ભાવ અને ભગવાનમાં ભાવ શક્ય જ નથી એકનો અભાવ થાય તો જ એકમાં ભાવ થાય બીજામાં ભાવ થાય શ્રીજી મહારાજ આગ્રહપૂર્વક બતાવ્યું છે ક્યાં કરવું જ પડે લોમ સહેજ ફરથી આપણે રિપીટ કરીએ જોઈએ તપાસીએ તપાસતા જવા પીએલમાં લઈ જવું છે આ વાતો વાતરણથી રહેવા દેવી આ વિષયને આપણે આગળ નથી વધતા એનું કારણ આ છે કે જ્યાં સુધી આપણા પીએલમાં ના આવે ત્યાં સુધી વચનામૃત પૂરું કર્યાનો આદર અને આગ્રહ રહે એ અર્થિન છે હમ કયું વચના અમૃત કીધું હમણાં ગોયાનું સત્તર મહારાજ કેવી સરસ એમાં વાત ચોખ્ખી ચુખી વાત કરે છે સ્વામિનારાયણ અરે જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય જ્યારે કઈક સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય પણ જેમ જીવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં નહી આનંદ હોય કોઈ જાડો મહારાજ ઊંધી વાત કરીશ મહારાજ જેવું તેવું ખાતો હોય ને આનંદ હોય તેવો આનંદ એના મારે એમાં રહે નહીં હવે જીવાતીવામાં આનંદ થાય એટલે કે મહારાજ એમ કહેવા માંગે છે શું કે એને સારું પદાર્થ જ્યારે મળે ત્યારે એને એમાં દુઃખ થાય આનંદ ના થાય કે આ ક્યાં મને મળ્યું માત્ર જમવાની વાત છે ખાવાની વાત પહેરવાનું હોય ઓઢવાનું હોય ભોગવવાનું હોય રસિક પદાર્થનો યોગ થાય ત્યારે ઉદાસ થઈ જાય કોઈ પણ પદાર્થ હોય પછી સારી ગાડી આવી ગઈ ને સારો બંગલોય આવી ગયો સારું ફર્નિચર આવી ગયું ને સારા વસ્ત્રો આવી ગયા બલો સારામાં આનંદ થાય છે એનો અર્થ જો વિષયમાં ભાવ છે અભાવ નથી તે તપાસવો તપાસો આ ઇન્ડિવિજ્યુઅલ સત્સંગ છે સાંભળવાનો સમૂહમાં પણ સત્સંગ થવો જોઈએ પોતાનો પર્સનલ આ સત્સંગ પોતાની સ્વ વિકાસ પોતાની સ્વ પ્રગતિ માટેનો છે પોતે પોતાની પ્રગતિનો વિચાર કરવાનો કે મને કેવું વર્તે છે સારા માટે પ્રયત્ન તો ન થાય આગ્રહ તો ન જાગે પણ મહારાજ એમ કે છે કે સારું મળે તો દુખ્યો થઈ જાય મહારાજે કરી બતાવ્યું છે અક્ષરોડી સારી મળી તો મારા ઉદાસ થઈ ગયા તુંબડી સારી જોઈ મહારાજ ઉદાસ થઈ ગયા બાપા શ્રીને કોક નવું કપડું આપે ને તો બાપા શું કરતા એને દૂરમાં રોડીને પછી વાપરે લે જૂનું કરીને વાપરે કેવું બતાવ્યું છે બાપજી નું પેલું ઓઢવાનું જડી ગયેલું કપડું જુઓ તમે બાપજી આ નહીં કાઢું એવું બતાવ્યું છે મહારાજને રંગબેરંગી કસુબન રંગના જ્યારે વસ્ત્રો મળતા મહારાજ આપી દેતા તરત જ તે લો તરત કોકને આપી દે એનો ભાવ પૂરો કરવા માટે એનો મનોરથ પૂર્ણ કરવા માટે બે ઘડી મિનિટ બે મિનિટ પાંચ મિનિટ પેરેન્ટ ને પછી મહારાજ પ્રસાદી નું કઈ આપી દે કેટલો અભાવ દેખાડ્યો છે એમને તો હતો જ નહીં અભાવ જ તો આ તો શીખવાડવા માટે કરાયું આપણે મહારાજે અમારા સાધુ માટે તો આના માટે આખું વચનામ્રત કર્યું છે બોલો કયો સંતો ખબર છે સંતો માટે સ્પેશિયલ આના માટે આખું વતનવ્રત બનાવ્યું છે પ્રથમ નો છત્રીસ મહારાજ કે જેને સારા પદાર્થમાં પ્રીતિ જણાય એ તો કંગાળ છે ને ભિખારી છે બોલો જેને સાધુ થયો ને જેને ભેગ લીધો ને એને કંઈક સારું લાગે બોલો એને વિષયમાં સહેજ પણ પ્રીતિ જણાય તો એ તો કંગાળ છે ને ભિખારી છે બોલો સંત માટે તો એવો બળ વાપરી ક્યાં ભગવાન ક્યાં વિષયના સુખ પેલું તો વિષયના સુખ કોના માટે છે એ વિચાર રહેવો જોઈએ કોના માટે છે વિષય સંબંધી સુખ કોના માટે છે અવરભાવ છે એટલે ભોગવવું પડે પરંતુ જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ જે તે એ જ ગમે એને અને તો જ જ્યાં ત્યાં સુધી પહોંચે જ્યાં ત્યાં સુધી પહોંચે એટલે સમજ્યા પ્રભાવમાં જે શબ્દો છે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું જે તે એ પ્રભાવના શબ્દ સુધી તો પહોંચાય એટલે અવર ભાવમાં એને જ્યાં ત્યાં જેવું તેવું વર્તે તો હજુ ચોઈસ છે અવરભાવમાં હજુ ચોઈસ છે ત્યાં સુધી આ ચોઈસ શક્ય જ નથી બહુ વિચાર રહેજો સંસારમાં રહીને પણ મહારાજ નિર્લેપ કરવા માંગે છે સારી મેળીમાં સહેજ પ્રીતિ જોઈ ગોપાળન સ્વામી જોડે જ્યારે સદાશિવ શેઠ આયા અને લાગ્યું કે સારા મેળીમાં પ્રીતિ થઈ ગઈ છે હવેલી બનાવી છે પ્રીતિ થઈ ગઈ છે બોલો સળગાવ દેવડે હળગાઈ દીધી અહીંથી હળગાઈ ને બહારથી હળગાઈ મોટા પુરુષની રીત જુઓ બોલો બંધન ન થાય એટલા માટે હળગાવ દેવડે ગઈ બે મહિના રહેવું પડશે પછી પધરામણી આવીશ કે સદાશિવસે આમંત્રણ આપવા આવ્યા કે મેં સારી મેળી કરી છે આખી શીશમની મેળી કરેલી શીશમનું લાકડું એટલે બહુ મોઘું ગણાય અને સાઈઠ એ જમાનામાં સાહીઠ હજાર રૂપિયાની મેળી થયેલી પણ એમના અહીંયામાં એનો જબરજસ્ત આનંદ હતો કે મારા જેવી મેળી કોઈ નહીં નહીં મેળી કોઈ નહીં નહીં અને ગયા સ્વામી જોડે સ્વામી મેળીમાં પધરાવણી કરવાની છે આપને પધારવાનું છે સ્વામી જાણી લીધું મેળીમાં આશક્તિ થઈ છે મોટા પુરુષના સિદ્ધાંતો જુઓ સ્વામી કે બે મહિના મારી જોડે રહેવું પડશે પછી હું આવું કહ કેનારા કેવા નહીં રહેનારા કેવા અધરામણી કરવી તો બે મહિના પછી આપણે જોડે જઈશું સ્વામી કઈ ફ્રી નહોતા એવું નહોતું સ્વામીને ફ્રી કરવા તા મેડીમાંથી ફ્રી કરી દેવાતા જાણ્યું કે આશક્તિ છે ને પોતાના સંગીને ભગવાન શિએ બીજે આશક્તિ હોય અને જો ન ટળાવે તો સત્પુરુષ છે ને પ્રથમના સડસઠમાં માં મહારાજે સત્પુરુષનું લક્ષણ આ બતાવ્યું છે બોલો બેહાડી બેહાડી વિષયનો અભાવ કરીને મેળી ખોટી છતાંય સારું વિઘ્ન કરે તો મહારાજને પ્રાર્થના કરીને બળાઈ જશે બોલો ત્યાં આગ લગાડી ચીઠી આઈ મહિના દોઢ મહિના પછી તમારી મેળી સળગી ગઈ છે કાંઈ નહીં અંતરમાં કોઈ દુઃખ જ નહીં લે સ્વામી કે દુઃખ નથી થતું સ્વામી જો એ ન આવ્યો તો દુઃખી મરી જાય મેળીની જોડે હું હળગી જાય પણ આ મહિના દોઢ મહિનામાં તો મેળી અંદરથી ભળાઈ નાખી કેવી રીત છે સદગુરુ ગોપાલ બાપા વડોદરા બિરાજેલા અને વડોદરામાં नरसी भी मानसा ना नरसी भी आवे बने ठणी ना आवेला सबी के बाणा भाई लगन करवा निकले छो के बाणा बेकी तू के बाणा बेकी तू कबर्च ओ तो। સ્વામી જયારે ટોરડાથી થી નીકળ્યા જયારે જેતલપુર આવતા હતા ને મહારાજે બોલાયા અને ત્યારે માણસામાં એમના રહ્યા હતા અને એમના માથુશ્રી એમને ભય કરેલા અને બેન કરેલા એટલે આ તો મોટા પુરુષ છે આવો ભાઈ ગયા એમ કરીને કે શું આ શું કરીને આવ્યા છે લગ્ન કરવા નીકળ્યા છે સ્વામીએ ધબ્બો માર્યો સ્વામી દયા કરો દયા કરો કીધું ને એટલે ધબ્બો માર્યો સ્વામી કે આ બધું ધોળું ધોતીયું ધોળી ઉપર સ્વામી આ લોકમાં રહ્યા ત્યાં સુધી સ્વામીના પિયે તરીકે જોડે ને જોડે રહ્યા છે બોલો સ્વામીના પિયે થઈને રહ્યા ખેર નથી ગયા પછી વિષયનો અનાદર કરાયો છે વિષયને દેખીને આનંદ પણ પામે અને જો સાધુ પણ વિષયને દેખીને જો આનંદ પામે અને જો એનો જોગ જેનો કરતા હોય એ વિષય સુખ જોઈને ગમે અને એને જો ટકોર ન કરે તો એ સાધુતામાં ફેર કહેવાય સમજ્યો મુક્તો વિષયમાં આપણે આનંદ તો નથી પામો ને આપણા જોગમાં આવેલા ને વિષયની નિવૃત્તિ કરાવવાનો ધર્મ આપણો છે સાધુનો ધર્મ છે સમજાય છે સંતો વિષયની પ્રવૃત્તિ તો ના રહી જેને પ્રવૃત્તિ થઈ હોય એટલે વિષયમાં રાગ હોય અને એની નિવૃત્તિ આપણે ન કરાવીએ તો આપણી સાધુતામાં ફેર કહેવાય મોટા મોટા સંતોએ આ કર્યું છે વિચારજો તમે બધા નરસિંહભાઈ માટેનો પ્રસંગ નથી આખી માત્ર ને માત્ર ખંભાતના સદાશિવ શેઠનો પ્રસંગ નથી આપણે સદાશિવ શેઠ આપણે એવા જ આશક્તિ હોય છે નાના મકાન માંથી મોટું મકાન કરીએ કેટલો અંતરમાં અહીંયામાં આનંદ હોય ભગવાનનો આનંદ એને વર્તે જ કેવી રીતે પૈસો દેખીને દ્રવ્ય દેખીને સંપત્તિ દેખીને લૌકિક સુખ દેખીને આનંદ વર્તે તો વિષે આનંદી કીધો વિષે આનંદી જગત જગતના જીવ વિશે આનંદી છે ભગવાન રીત એવી નથી કુંભારીયા ના હરજીભાઈ નો જોયા બાપાએ શું કર્યું ટળાઈ નાખ્યા વિષયમાંથી નિવૃત્તિ લેવડાવી નાખી કથા વાર્તાના મારા કરી ભેડું કરીને જમતા કરી જ અને પછી એટલો મહારાજનો મહિમા સમજાય મહિમા સમજાય તો એને વિષયમાંથી નિવૃત્તિ થયા છે આપણે મહિમાની વાતો કરીએ છીએ દ્રઢાવ નથી થયો મહિમાનો નહીંતર વિષયની નિવૃત્તિ થાય જ વિષયની નિવૃત્તિ થયાના ઉપાય મુખ્ય બે છે એક મહાત્મા એનો વિચાર અને બીજો આત્મનિષ્ઠા આ બે વિચાર મુખ્ય વિચાર છે એમાંથી વૈરાગ ઉત્પન્ન થાય છે મહારાજ મહાત્મયની વાત કરવી ને વિષયાશક્ત થઈને ફરવું આ તો વિચિત્ર વસ્તુ છે હે તદ્દન વિરોધાભાસી છે મહિમા કોનું નામ કહેવાય મહિમા થાય એટલે વિષયની નિવૃત્તિ થાય જ થાય જ એનું નામ મહિમા કહેવાય મહિમાના ઓથે દંભ કહેવાય એ ભગવાનનો મહિમા જાણ્યો છે મહારાજની છે અને વિષયની મોટપ રેન તદ્દન વિરોધાભાસી છે બાપા શ્રી અરજીભાઈ વિષયા શક્ત હતા મહારાજ નો મહિમા હતો દાન તો બહુ મોટા કરતા હતા કચ્છના મોટા મોટા દાનેશ્વરી એ હતા કોલિયરી હતી જરિયાની અંદર એમની મોટી કોલસાની ખાણો હતી બાપા એ જોડે રાખીને જયારે મહારાજ નો મહિમા સમજાવ્યો મોટપ સમજાવી નિવૃત્તિ થઈ ગઈ અને માંડ્યું કહેવા ગોવામલને કહી દો ફેક્ટરીઓ બંધ કરી દે કે લ્યો ગોવામલને કહી દો ફેક્ટરી બંધ કરી દે હવે એમને મહિમા સમજાણો એટલે ફેક્ટરી બંધ કરી દે વિષયની વૃત્તિ થઈ ગઈ વિચાર જો મૂકતો આપણે બધાએ આ માર્ગના પ્રવાસી છીએ અનાદિની સ્થિતિ તરફનો વિચાર પણ પહેલી શરૂઆત અહીંથી થાય મહારાજે કરાય છે શું કે છે મહારાજ જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય તો વિષયનો અભાવ તે એમ જણાય જ્યારે કંઈક સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય પણ જેમ જેવું તેવું ખાતો હોય તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં મૂંઝાઈ જાય અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય ને તેમાં આનંદ હોય તેવો ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન મૂંઝાય બોલો સારા વસ્ત્રમાં મન મૂંઝાય આ ક્યાં મળ્યું હજુ સારી સ્લીપર ગમે છે આપણને સારી પેન ગમે છે સમજો સારી નોટ ગમે છે સારું આજે નાની વસ્તુ હારી ગમે ને કાલ મોટી હારી ગમશે કંગાળ છે મહારાજ ભિખારી છે તો આ માર્ગે ન ચાલે તો આ માર્ગમાં કેવી રીતે ચાલે તેમાં સારી પથારી હોય અથવા કોઈક માન દે લે માન સુધી લઈ ગયા મારા છે ગો કે માન સન્માન આપે ઇત્યાદિક જે સારા સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેનું મન મૂંઝાય લે સન્માન મળે તોય મૂંઝાય એને વિષયની જોડે ગણી દીધું મહારાજે બોલો એને એ ના જીરવી શકે સન્માન મળે તો એમ થાય કે ક્યાં મળ્યું મને આપણને તો આ બધું સારું ગમે છે ઘણી મજ જેવું લાગે ક્યાં વિષયનો અભાવ કહેવાય કહો અને ક્યાં આનો ભાવ કોઈ રીતે આનંદ પામે જ નહીં ત્યારે તેને એમ જાણીએ છે એને વિષયને વિશે અભાવ છે એના લક્ષણ જરા જોતા જ આપણે તપાસતા જ જોયો હજુ હરવાનું ને ફરવાનું ને હજુ આપણને આ બધા ભરખા રહેતા હોય કે ચલો સારા સારા સ્થાનોમાં ફરી આવીએ ને હરી આવીએ સિંગાપુર જઈ આવીએ બેંગ્લોર જઈ આવીએ કાશ્મીર જઈ આવીએ શું હજુ આપણને ધૂળ મહારાજનો મહિમા સમજાણો છે ઓટોમેટિક નિવૃત્તિ થઈ જાય જમીન એટલે ઉડકાર આવવો જ જોઈએ હા આ ઓડકાર છે મહારાજના મહિમાનો ઓડકાર એટલે શું તૃપ્તિ થાય તૃપ્તિ ઓડકાર એ તૃપ્તિનો તૃપ્તિ નું છે તૃપ્તિનું લક્ષણ છે તૃપ્તિનું પ્રતિક છે એમ આપણને તૃપ્તિ મનાય તૃપ્તિ એટલે બસ બધું હવે મારે કશું જોતું જ નથી ને કંઈ કરવાનું રહેતું જ નથી કંઈ જોવાનું રહેતું જ નથી ક્યાંય જવાનું રહેતું નથી એમનામ તૃપ્તિ અતૃપ્તિ એટલે જ અમહિમા અને તૃપ્તિ એટલે જ મહિમા અને મહિમા એટલે તૃપ્તિ દરેક બાબતમાં એને તૃપ્તિ મનાય કે ઊંચા ઊંચી ને મોટા મોટી વસ્તુ મળી ગઈ હવે એમ તૃપ્તિનો ઓળખાર રહ્યા કરે નિરંતર એટલે વિષયનો અભાવ થાય નાશવંતના ક્ષણિક વસ્તુ છે હવે મહારાજ આગળ એ જ વચનામૃતમાં લોયાના લોયા સત્તરમાં પાંચમો પ્રશ્ન મહારાજ કેવો પૂછે છે હે મહારાજ પંચ વિશેનો અભાવ થાય કેમ અભાવ અભાવનો લક્ષણ તો કીધું તો પણ એ અભાવ થાય કેમ મહારાજ એક નહીં હો ઢગલા બંધ વતના અભાવની વાત કરી છે મહારાજ એ વિષયનો અભાવ કરવાની વાત કરી છે

કારણ જ વિષય છે પંચ વિષયમાં છે બસ હે મહારાજ વિષયમાંથી નિવૃત્તિ પંચ વિષય કરતા સારા વિષય શાના માટે છે તો એ વિષયની નિવૃત્તિ માટે છે એવું મહારાજ પંચાળના પહેલામાં બહુ સરસ પ્રશ્ન છે પંચાળનો પહેલો પહેલો પ્રશ્ન એટલે આની જ ઉપર આખો પ્રશ્ન છે જોઈએ હમણાં આપણે બહુ સરસ વાત પંચાળાના પહેલામાં કરી છે મહારાજ આખું વચન વ્રત જ વિષયની અનાશક્તિનું છે પંચાળાનું પહેલું વચન પણ શ્રીજી મહારાજ બોલ્યા મુક્તાન સમયે પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એ પંચ વિષયનો અભાવ કેમ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે વિષયનો અભાવ થવાનું મુખ્ય સાધન તો પરમેશ્વર મહાત્મય મહાત્મા એ છે અમારો મહિમા છે બે જ વસ્તુ આવશે એને ને અને એમાંથી ઉત્પન્ન થયેલો વૈરાગ જ્યાં જોવો ને ત્યાં મહારાજે બે વસ્તુનું પ્રાધાન્ય આપ્યું છે મહારાજ કેવા મળ્યા છે મને કેવો કર્યો છે મહાત્મા એટલે મહારાજ કેવા મળ્યા છે એ વિચાર અને બીજો મને કેવો કર્યો છે એને કહેવાય આત્મનિષ્ઠ હવે મહારાજ આવ્યા છે મને આવો કર્યો છે તો બીજું ઓટોમેટિક વૈરાગ થાય બીજું બધું ક્ષુલ્લક લાગે આ થી અતિ તુચ્છ લાગે કે હું હવે અનાદિ મુક્ત છું પરમ એકાંતિક તુચ્છ લાગે તો પછી વિષયની ક્યાં વાત કરવી એ ઓહો પણ લાગે ઓહો એમ જ લાગે ને પરમ એકાંતિક ની વાત એ આપણને ન ગમે તો પછી વિષયની વાત ક્યાં રહે ટોપનું ન ગમે તળિયાનું ક્યાં જ ગમે બે વિચાર બે માંથી કોઈ પણ વિચાર કરો બે થાય તો અતિ ઉત્તમ જલ્દી જલ્દી વૈરાગને પામી જાય અને આપણને બાપજી કાયમ માટે જે બોલાવે છે કેવા મળ્યા છે કેવો કર્યો છે શાના માટે એવું કરાવે છે કરાવે છે પણ આપણને બોલવામાં રહી જાય છે કે રહી જાય છે એટલે વિષયનો આદર પણ રહે છે મહારાજમાં એ આદર રહે છે ક્યાં મેળ પડે કોઈ એ કેવા માત્ર છે બાકી એને થાય જ પાણી પીવે એટલે તરસ છીપે છે જો એક માઈક પદાર્થની અંદર આટલી તાકાત હોય તો ભગવાનમાં તાકાત ઓછી હોય કે એનો મહિમા સમજાય એટલે વિષયની તરસ છીપી જાય એની ઓટોમેટિક છીપી જાય હવે શું કહે છે મહારાજ કે મુખ્ય સાધન તો અમારું મહાત્મય છે ને તે પછી આત્મનિષ્ઠા અને વૈરાગ છે તે મહાત્મય તે શું મહારાજ તળિયાની વાત કરે છે પણ શું કહે છે મહારાજ જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે સૂર્ય અગ્નિચંદ્રમાં પ્રકાશ કરે છે પૃથ્વી સર્વેને ધરી રહી છે સમુદ્ર મર્યાદા નથી લોપતા ઔષધીય ઋતુને પામીને ફળે છે અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે અને જેની શક્તિ કાળ છે માયા છે પુરુષ છે અક્ષર છે એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે એક પછી એક પ્રકૃતિ ને મહારાજ બધું કરતા કરતા અક્ષર સુધી લઈ ગયા એમ કહીને મહારાજ કે કયો પદાર્થ છે તેને બંધન કરે અક્ષર સુધી ના કોઈ બંધન ના કરે તો માયાનો પદાર્થ તો તળિયાનો છે આખી અન્વયની લાઈન સમજવાની છે એના માટે આના માટે અભાવ કરવા માટે પણ જે નથી દેખાતા એનો અભાવ વર્તે છે દેખાય છે એનો અભાવ નથી વર્તતો એનું શું કારણ કહો છો જો પોતાની મોટેપ સમજાણી હોય મહારાજની મોટેપ સમજાણી હોય પણ પ્રકૃતિનું કાર્ય સામે દેખાય છે ને એનો અભાવ કેમ રહેશે મહારાજનો મોટેપ સમજાણી હોય તો એનો ભાવ કેમ રહે માયાનું તુચ્છ પદાર્થ છે અતિશય તુચ્છ છે અને કામ ક્રોધ લોભ મન ઈર્ષ્યા સ્વાદ સૂક્ષ્મ વસ્ત્ર ધન સ્ત્રી તથા જે જે પંચ વિષય સંબંધી પદાર્થ તેને કોઈ બંધન કરે નહીં કાં જે એણે સર્વેનું પરિમાણ કરી રાખ્યું છે કે ભગવાન આવા છે અને આવો ભગવાનનો ભજન સ્મરણ કથા વાર્તાને વિશે માલ છે એવી રીતે સર્વ સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વેથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ચરણારવિંદ એટલે ચરણારવિંદ એટલે મહારાજ સિવાય બીજે ચલિત થાય ચરણારવિંદ થી પડ્યો કહેવાય મૂર્તિના વિચાર સિવાય ભગવાનના સુખ સિવાય બીજા સુખ વિચાર આવે એ ચરણાર્વિંદ થી પડ્યો કહેવાય એટલે મૂર્તિથી છેટો થયો કહેવાય કયો વિચાર એને આવે કોઈ કંગાળ લાગે બિચારો શું માયાનો જીવ છે મોટો ગમે તેવો હોય તો એમ લાગે કે ના પહેરવેશ ને એની રહેણી કરણી કંગાળ લાગે તમે કહેશો અમે ગ્રહસ્થમાં રહ્યા અમારે અમારી રીતે ના વર્તવું પડે તમને કઈ એવું નથી કહેતા મહારાજ કે તમે ફાટેલા કપડા પહેરો સારા કપડાં પહેરો ઇસ્ત્રી પહેરો પણ સાદયથી પહેરો રજોગુણી જીવન આપણું ના જોઈએ આપણું ઘર આપણા ફર્નિચર આપણી રેણી કરણી રજોગુણી ના જોઈએ ભલે તમે ગ્રહસ્થ હોય મહારાજને મોટાના અભિપ્રાયો આવે છે રાજસી વાતાવરણ ગમે છે એ જ અંદરની રાજસી અંદર રાજસી પ્રવૃત્તિનું પ્રતિક છે અંદરની રાજસી વિચારસરણી કે વિચારધારા કે રાજસી જીવન એ પ્રતિક છે કોઈ ગમે માનતા હોય તો એ શું એટી કેટ કપડાં આંગળીઓ વીંટીઓ પહેરતા એમ શું છે અંદરની વિશે વાસના પ્રતિક છે સારા સારા વસ્ત્રો સારા સારા અલંકાર ને સારી સારી રહેણી રજોગુણી જીવન એટલે એ અંદરનું બધું કચરો છે બધો બહાર દેખાય છે ઉભરી ગયું એ બધું ઓવરફ્લો થયેલું છે નારાજ ને મોટા ને મન જેને સમજણ વાળો હોય ને એને કળી જાય એ કેટલામાં છે ખ્યાલ કરજો તો પછી મહારાજ શું કે જેમ પારસમણી હોય ને કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણી કર્યું પણ લોઢું થાય નહીં તેમ એવું જાણે મહારાજ નું જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ના પડે નહીં તો શું બીજે પદાર્થે કરીને પડે એમાં લેવાઈ જાય કોઈ પદાર્થમાં લેવાઈ જાય હવે મહારાજને આગળ એક પ્રશ્ન પૂછ્યો છે ત્રીજો પ્રશ્ન છે પછી વળી નિત્યાનંદ સ્વયં પૂછ્યું છે હે મહારાજ કોઈકને દેહાભિમાન તથા પંચ વિશ્વમાં આશક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે તે કેમ સમજવું પંચ વિષયનો આશક્તિ છે દયાભિમાન છે તો એ નભ્યો જાય છે કેમ સમજવું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એને જ્યાં સુધી કોઈ કે ધક્કો કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોજશે તથા સ્વાદ દેહાભિમાન લોભ કામ ક્રોધ એને ખોજશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે અને સત્સંગમાંથી વિમુક્ત થશે જરૂર ધક્કો લાગશે એવું લખ્યું છે દેહાભિમાની લાગે દેહાભિમાની નહીં લાગે અને વિષયમાં આશક્ત હોય એને લાગે જરૂર ધક્કો લાગશે જરૂર શબ્દ વાપર્યો છે બંનેને વણી લીધા છો આપણામાં કદાચ દેહાભિમાન નથી પણ દેહાભિમાન એટલે દેહ ભાવ દેહાભિમાન એટલે માનનો ફરજ ના કરી અને વિષયમાં આશક્તિ એ દેહ ભાવને આશ્રય રહેલું છે મહિમાનો વિચાર અને આત્મનિષ્ઠાનો વિચાર મહારાજે પંચાળાના પહેલામાં બહુ સરસ વાત કરી છે મહારાજ જે પ્રશ્ન પૂછ્યો છે ને કેટલો અદભુત પ્રશ્ન છે મોટો મોટો હે લાંબો 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 પણ એ પ્રશ્નનો ઉત્તર મહારાજે આ જ કર્યો પંચાળાના પહેલામાં સ્વામિનારાયણ હરે તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી તે કેડે શ્રીજી મહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા કે આ સર્વે મોટા પરમંસતા મોટા હરિભક્તને આજે અમે પ્રશ્ન પૂછીએ છીએ મોટા મોટા નિમિત્ત કર્યા મહારાજ એવો બધા મોટા સંતોને મોટા હરિભક્તો અમારો પ્રશ્ન સાંભળો પ્રશ્ન મોટો લાંબો લાંબો કાઢ્યો જેને અમારામાં હેત હોય જો આપણને ભગવાનમાં હેત તો છે અને ધર્મમાં નિષ્ઠા હોય એટલે કે મહારાજની આજ્ઞા બધી પાળતો હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પંચ વિષય તે અતિશય ભૂંઢા જે શબ્દાદિક પંચ વિષય તે સરખા થાય નહીં અથવા તેથી અતિશય ઉતરતા પણ થાય નહીં માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચ વિશે તે અતિશય ભૂંડા જે પંચ વિશે તે સરખા થઈ જાય અથવા તે કરતા પણ અતિશય ભૂંડા થઈ જાય પ્રશ્ન સમજાણો મુક્તો શું આવ્યું કોને સમજાય નહીં સમજાય બધી વાતો સાંભળવા માટે નથી હો આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરવા મહારાજ જે જે વાતો કરીને આપણા માટે કરી છે સારામાં સારા વિષય હોય અતિ સારું રૂપ હોય અતિ સારો શબ્દ હોય અતિ સારું સ્પર્શ હોય અતિ સારા ભોજન હોય અતિ સારું બધું હોય એ ભૂંડામાં ભૂંડાથી અતિશય ભૂંડા કયા વિચારે કરીને થઈ જાય ભૂંડાથી ભૂંડા વિષય ભૂંડા નથી થઈ જતા પણ એને એનો ભાવ ભૂંડા જેવો થઈ જાય જેમ ભૂંડામાં પ્રીતિ ન થાય એમ સારાને દેખી પણ પ્રીતિ ન થાય એનો કયા વિચારે કરીને ન થાય એવું કહેવું છે મહારાજ વિષય નથી બદલાઈ જતો વિષયમાંથી ભાવ બદલાઈ જાય છે જેમ નરસિંહ વસ્તુ એ કાર્યલું કાર્યલનું શાક નથી ભાવતું એ ભૂંડોપંચ વિશે કહેવાય અને બીજું બહુ ભાવે છે તો સારો વિશે કહેવાય પણ જે નથી ભાવતું ને એને વિશે જેમ ભાવ નથી થતો આપણને એમ જે ભાવે છે એમાં પણ કયો વિચાર એવો આવે તો એનો પણ એમાં ભાવ થઈ જાય ભૂના વિષય જેવું એને વિશે પણ થઈ જાય એવો કયો વિચાર છે એનો અર્થ કે વિચાર એ કરીને જ થાય છે પણ કયો એવો વિચાર છે મહારાજ એવો પ્રશ્ન પૂછે છે સામે ચાલીને મહારાજે પ્રશ્ન પૂછ્યો છે જે મધ્યના તેરમાં જ ચાલી રહ્યો છે કે સારાને નરસાબે સમયે એનો કયો વિચાર મહારાજે પણ આ જ પ્રશ્ન પૂછ્યો કે સારા પંચ વિષય ભૂંડાથી ભૂંડા પણ થઈ જાય ભૂંડાથી ભૂંડા થઈ જાય એવો કયો વિચાર છે આપણને નથી થતા એનો અર્થ કે આવો વિચાર આપણે કરતા નથી હવે મહારાજે ત્યાં કયો વિચાર આપ્યો છે મહાત્માયનો વિચાર એક જ વિચાર આપ્યો મહારાજે કે અમારો મહાત્મા વિચાર જે કરે નિરંતર મહિમાનો વિચાર કરે કોણ મળ્યા છે કેવા મળ્યા છે બસ અને એ મળ્યા પછી જેમ હાકરનો ગાંગડો ખાધા પછી બીજું જેમ હાવ ફીકું લાગે એમ મહારાજની પ્રાપ્તિનો વિચાર કરે ને પ્રાપ્તિનો વિચારો સ્થિતિની વાત એકબંધ જવા દો તોય એને નરસ નરસાથી નરસો થઈ જાય એવો મહારાજ બોલ્યા છે મહાત્મ્યનો વિચાર કરે આપણે ગઈ વખતે કહ્યું હતું ને કે આપણા ઘરમાં જો સારામાં સારી ગાડી હોય અને એ ગાડીનો વિચાર ભલે ગાડી ચલાવતા નથી આવડતું પણ મારી જોડે રોલ્સરોય ગાડી છે ત્રણ કરોડની ગાડી છે વિચાર વર્તે ને તો એને ગમે તેવી ગાડીઓ કોઈની જોવે ને તો એને ઓહોડ લાગે ઓહો ઠીક હવે ઓડી હોય તો એ શું ને એમ મર્સિડીઝ હોય તો એ શું ઠીક હવે ઓહો પ્રાપ્તિનો વિચાર છે મને કેવી પ્રાપ્તિ મળી છે એને કદી વિચાર ના આવે તો આ બધી આ વાતો આપણે દ્રક્ષાર્થ કરવાની છે પ્રાપ્તિના વિચારમાં ડૂબેલા રહેવું એટલે પેલા કીર્તનમાં એક લખ્યું છે કેવા મળ્યા છો

અને આ વિચારનું બળ નથી મહાત્માય છે પણ મહાત્મા વિચાર નથી અને મહાત્માના વિચારે કરીને જ એને લુખાપણું થાય છે જગતને વિશેથી વિષયને વિશેથી મહાત્મા વિચાર આ કરજો મૂકતો મહારાજ આગળ શું કે છે અને વિષય ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે મોક્ષને અર્થે આપે છે ને એ જીવોને અર્થે ભોગને ભોગના સ્થાનક ને ભગવાને રચ્યા છે તેમાં જે ઉત્તમ પંચ વિષય કર્યા છે તો ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થ કર્યા છે જેમ કોઈ ભારે શાહુકાર હોય તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે તથા પાણીની પરબ મંડાવે મહારાજ કેવું દ્રષ્ટાંત લઈ આવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે તે ગરીબ સારું કરાવે છે જેમ પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે કાર્યાણીના આઠમ શું આવે છે જે નિર્ગુણ સ્વરૂપને જાણવે કરીને સગુણ સ્વરૂપને જાણવે કરીને સો સમાસ થાય છે હવે એ સમાસ થયો હોય તો એના લક્ષણ કેવા હોય આ જ જે કીધા એવા પાવર એટલે બોલવા મને મહારાજ આવો કરે છે એ પાવર એટલે બોલવું બોલવું પાવરથી બોલવું એ પાવરની વાત નથી કરી પાવરથી બોલવું એ પાવર નહીં હો આપણે એવું સમજી લઈએ છીએ કે આપણે પાવરથી બોલીએ ને એટલે પાવર કહેવાય એને એવો પાવર વર્તે ના પાવર વર્તે તો આ શુષ્ક થઈ જાય એથી લુખો થઈ જાય જયજ મહારાજ એ કરવાનું છે એ અને જ વાત કરી કે મહારાજની જે એક કિરણ સૂક્ષ્મ ન કીધી સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૂક્ષ્મમાં અતિશય સૂક્ષ્મ અનંત અક્ષરથી માંડીને જીવ સુધી અતિશય સૂક્ષ્મ થઈને વ્યાપેલી રહી છે લે અને મને ત્યાં તરત જ પોતાનો વિચાર કર્યો પ્રાપ્તિનો વિચાર મને કેવો કર્યો છે મને અનાદિમુક્ત પોતાના જેવો પુરુષોત્તમ રૂપ કર્યો છે આ વિચારે કરીને ક્યાં મહારાજ ક્યાં વિષયના શું મહારાજ કે બધા એમને માટે બનાવ્યા છે ઉત્તમ એવા જે પંચ વિષય ભગવાને જે રચ્યા છે તે જેમ શાહુકારે સદાવ્રત અને ધર્મશાળા દિકના સુખ જેવા રાંકને અર્થે રચ્યા છે તે કરતાં તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશયને ઉત્તમ હશે એમ જણાય છે તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એટલે કે જે બધું પ્રકૃતિનું કાર્ય છે જગતના જીવન બધા આવી ગયા એવા સુખ રચ્યા છે અને પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ છે એમ બુદ્ધિવાળો હોય તેને જાણવામાં આવે છે લ્યો અને આવો બુદ્ધિવાળો મહારાજ કે અમને અતિશય ગમે છે આ બુદ્ધિશાળી કીધો છો એને મહારાજે અતિશય બુદ્ધિશાળી કીધો પછી મહારાજ આગળ જતાં જતાં શું કહે છે સુખનો વિચાર કરવાનો કહે છે ને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે ત્યાં ઉપાય કરે તેને બુદ્ધિવાન કહે અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે મહારાજનું અક્ષરધામનું કેતા મૂર્તિનું સુખ તો અતિ અતિ અધિક છે આ સુખનો વિચાર અને આગળ જતા મહારાજ એ જ વચનામૃતમાં શું કહે છે જેમ કોડી કરતા પૈસામાં વધુ માલ છે અને તેથી રૂપિયામાં વધુ માલ છે તેથી સોનામોરમાં વધુ માલ છે તેથી ચિંતામણીમાં વધુ માલ છે તેમ જ્યાં જ્યાં પંચ વિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં એટલે કે ભગવાનની મૂર્તિનું સુખ અતિ અધિક છે એટલે અનંત પરમ એકાંતિકને બિંદુ જેવું છે તો અનાદિ મુક્તને કેવું સુખનો વિચાર કરે કે હું સિંધુમાં ડૂબેલો છું હા તો ક્યાં વિષયના સુખની વાત છે અને એટલે કીર્તન બનાવીને મોટા પુરુષે આપ્યું આપણને આના અનુસંધાનમાં સુખ સાચો જોયું મોક્તો પછી શું કહે છે વાલાજી ના વાલાજી સુનવા ને સુખડા નિવાત હે મહારાજ ના સુખ ની વાત જાણવી છે અને કોના માટે છે મુક્તો તેમાં મોહ્યા રે ભગવાન ના સુખમાં મોહ થતો નથી એ જ દેહધારી અને વિષય સુખમાં મોહ છૂટતો નથી એટલે જ દેહધારી અને દેહધારી મટતા નથી તરત વિચાર જોઈએ કોડીએ કોણ રમે કોણ રમે અને કોડી જ હાથમાં હોય તો કોડી સિવાય બીજું કઈ રમવાનું સાધન જ ના હોય તો કોડીએ રમાય પણ ચિંતામણી મળ્યા પછી કોડીએ રમે એ કેટલો મૂરખ કહેવાય આપણી પાસે કોણ છે ખબર છે ચિંતામણી છે અને હજુ કોડીએ રમવાની ઈચ્છા થાય વિષયમાં આશક્તિ એટલે કોડીનો ઘરાકી કહ હજુ દુનિયા પદાર્થ માઇક પદાર્થ સારું લાગે છે એટલે હજુ આપણે કોડીએ રમનારા છીએ કેવા મહારાજને મોટાના આગ્રહો છે આ બોલવા માટેની નથી મને અનાદિ મુક્ત કર્યો છે અને મૂર્તિમાં રાખ્યો છે બોલવાનો માત્ર વિષય નથી વાગોળવાનો વિષય છે અને એની મસ્તીમાં રમણ કરવાનો વિષય એની મસ્તી જો આવે તો બીજી બધી મસ્તી ઉડી જાય સુસ્તી થઈ જાય મસ્તી સુસ્તી થઈ જાય જગતની કોરની મસ્તી એને કોઈ રહે જ નહીં શું મસ્તી કરોડો રૂપિયા હોય તો શું અને કરોડોની સંપત્તિ હોય તો શું લાખો માણસો માને તો શું પૂજે તો શું બધું શુષ્ક લાગે શું શું છે હવે મોટા કરોડપતિને જોવે તો એને કોઈમાં બંધન ના થાય મહારાજે પંચાળનું બીજું વચન મતદાન આપણે જોયું હતું કે માયાનું કાર્ય કોઈ નામરૂપ પદાર્થ હોય અને એનામાં કોઈમાં એને કોઈ બંધન જ ના કરે કોઈ લેવાય જ નહીં ઓહોડ લાગે શું છે કોડીએ રમે છે જોયો તમે પેલા છોકરા નાનપણમાં પેલું જોયેલું તો પેલા પેલા દિવાસરી ના છાપુ રમે છાપે હા છાપે રમતા જોયેલા હવે મોટો માણા આવે એમાં કિંમત કરી હોય આના હજાર રૂપિયા આના પાંચ હજાર દસ હજાર હવે મોટો માણા કોઈ જ આવે મળવાનો છે બોલો નાના છોકરા રમકડા ને મળે તો આનંદ થાય અને તૂટી જાય તો દુઃખી થઈ જાય રડવા માંડે મારું રમકડું કહે લઈ લીધું મારું રમકડું તોડી નાખ્યું મારું તૂટી ગયું તૂટી મળે એનો આનંદ થાય છે અને તૂટી જાય એનું દુઃખ થાય ત્યારે મોટાને શું થાય વખતે મોટાને શું થાય ડફોડ લાગે ને હવે હું તૂટી ગયો શું હવે મળ્યું તૂટી ગયું હવે કઈ નહીં બીજું લાવશું જવા દે ને નહીં મારે એ જ જોઈએ તો રોયા જ કરે પણ મોટાને એમ લાગે કે આ ડફોડ છે એમ મોટા એટલે આ માર્ગમાં મોટા એટલે સમજાવેલા માયાનો પદાર્થ મળે અને જો આનંદ થાય અને જો જતું રે વિયોગ થાય ને દુઃખી થઈ જાય તો એને એવો જ કંગાળ લાગે આનો ડફોળ છે શું મળ્યું તો શું ગયું તો શું હોલ્યું છે માયાનું પધાર છે ખોટું છે એમ આ ખોટું જ છે તુચ્છ છે અને જે દિવસે કોડી જેવું લાગશે બધું કે કોડી આખું જગત કોડીએ રમે છે હું તો કોડીએ રમતો નથી ને એ ગમે કોડીએ રમ્યા ગયા ભાઈ વિષય નું સુખ જેને ગમે એ કોડીએ રમ્યા કેવાય અને એમાં રચ્યો બચ્યો રે એ કોડી જ રમે છે અને જયારે એને આ વિચાર વર્ધે ત્યારે એને આગળનો વિચાર આવે કે હું શું કરું છું શામાં બંધાણો છું અને એ વિચાર આવે ને તે જગતમાં રહ્યા હોય ને તો એ અનાશક્ત થઈને રહ્યા હોય જગતમાં રહ્યા હોય તો વિતરાગી થઈને રહ્યા હોય જગતમાં રહ્યા હોય તો વૈરાગ્યવંત હોય જગતમાં રહ્યા હોય તો અવસ્થા વર્તે જગતમાં રહ્યા હોય તો એ સાધુ જેવું જીવન વર્તે બોલો મહારાજ આપણને એ કરાવવા માંગે છે અને કોડી છોડાવે છે એમને એમ છોડાવે એવા નથી ચિંતામણી આપી છે એટલે કોડી છોડાવવાની ઈચ્છા થાય છે ચિંતામણી આપીને આવો તો કોડીએ પણ ચિંતામણી આપીને કોડી છોડાવે છે તો તો છોડીએ ચિંતામણી છે એવી ખબર છે આપણે જેને ખબર નથી સંપ્રદાયમાં જેને બધું હરખું જ જાણ્યું છે એને તો વિચારોનો વસવસો જ ના હોય મૂકતો એનું દુઃખ ના હોય જેને ચિંતામણી મળી જ નથી એનું શું દુઃખ બરાબર છે તો અતિ ઉત્તમ મહિમાની સામે અતિ ઉત્તમ રિઝલ્ટ મળવું જોઈએ કે ના મળવું જોઈએ દુઃખ એનું છે અમને આ જે દુઃખ છે ને એનું છે વસવસો એનો છે પ્રાપ્તિ અતિ મોટી કરાઈ છે ને જ્યાં પ્રાપ્તિ નથી ત્યાં કઈ છોડવાનું કે એને કેવી રીતે મહારાજે મહાત્માય 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 મહિમા સમજાય તો ઓટોમેટિક છૂટી જાય પણ મહિમા સમજાયા પછી ચિંતામણી આપી છે અને કોડી છોડવાની છે હવે તું છોડો છોડવાની એટલે તમને છોડીને આવતા રહે એવું નથી કહેતા હો એક જ અભાવ રહેવો જોઈએ બસ અભાવ થઈ અને અભાવ માટેનો વિચાર વિચારશીલ જીવન નથી આપણું જગતના જીવ પેઠે ભેગા રહીએ છીએ એટલે આપણે એના ભેગા ભળી જઈએ છીએ અને એને ગમે છે આપણને ગમે છે હું કોણ છું એનો વિચાર નથી મારો બાપ કોણ છે એનો વિચાર નથી મને ચિંતામણી મળી છે એનો વિચાર નથી બોલો સારું ફર્નિચર ઘરમાં આવે ને તો એ ખુશી થાય છે કે નથી થતી બોલો ઘરમાં ફર્નિચર ન હોય ને સારું ફર્નિચર આવે તો એ કેટલી ખુશી થાય છે એક હારી ખુરશી લાવે તો કેટલી સુખી ખુશી થાય છે એક હારી ગાડી આવે તો કેટલી ખુશી થાય છે મોટું મકાન બને તો કેટલી ખુશી થાય છે ધંધો ચાલે તો કેટલી ખુશી થાય છે અમારી જોડે આવનારા મોટા ભાગના આવી ખુશી લઈને આવતા હોય છે બોલો કંગાળ લાગે ભિખારી લાગે મહારાજની દયાથી હે સ્વામી અમે કેવા મકાનમાં રહેતા હતા એ પોળમાં રહેતા હતા અમે પેલા ભૂતની આંબલી કે શું કહેવાય ને ત્યાં રહેતા ઓહો સ્વામી ખોડી આંબલી ખોડી આંબલી ભૂતની આંબલી ખોડી આંબલી બોલો ખોડી આંબલી રહેતા હતા એ કેવું એક નાનું મકાન અમે એક મકાનમાં સત્તર જણા રહેતા હતા સોળ જણા રહેતા હતા હવે જો મોટો મહારાજ દયા દે મોટો બંગલો મળી ગયો બોલો અરે તમને એનો આનંદ છે અમને દુઃખ છે દુઃખ એટલે તમને જોઈને ઈશાન નથી થતી એનું દુઃખ નથી હો તમારો બંગલો છે ને ઈર્ષ્યા નથી થતી શાનો દુઃખ થતું હશે કહેશો તમને જ એનો આનંદ છે અમને તરત સાંભળીને દુઃખ થાય છે શાનું દુઃખ થતું હશે કોણ કહેશો કહો શાનું દુઃખ હોય એ આમાં છે તમે બંગલામાં રહેવાય ગયા એટલે કઈ અમને સારું ભગવાન પણ મહારાજે ના પાડી છે મદના છેતાલીસ માં વતનામ્રત મહારાજ બોલ્યા છે મહારાજ કે સંસારની કોરની હાણ વૃદ્ધિ દેખીને સંસારની હાણ વૃદ્ધિ દેખીને ભગવાનની કોરે હાણ વૃદ્ધિ થાય દેખીને ભગવાનના સંતના અહિયામાં એનું સુખ અને દુઃખ થાય છે એ સંત નું લક્ષણ છે કહો શું દુઃખ થાય અમારે કહો એને ખબર ભગવાન મળ્યા છે એનો આનંદ કેમ નથી જોડે ભલે મોટો પચાસ કરોડ નો બંગલો મળે તો શું એનો આનંદ હોય આનો આનંદ એની આગળ એનો આનંદ હોય આનંદ ના હોવો જોઈએ એ ભિખારી ભણું છે એ કંગાળ ભણું છે એ વિષયમાં આશક્ત પણ છે એ વિષયનો રાગ છે હજુ બંગલાનો ખ્યાલ છે આ બંગલાનો ખબર નથી આપણને આલોકની એ જ રીતે આલોકની મોટે મળે પ્રમોશન મળે કઈક આલોકનું કંઈક આપણને અને ભગવાનની કોઈની પ્રમોશન કેવડું મોટું મળ્યું છે એનો ખ્યાલ નથી એટલે મહત્તા જણાય છે આલોકની મોટેપની મહત્તા જણાય છે એ મહત્તા ન રહે મહારાજ એવું અમને નથી કહેતા હો તમે ઝૂંપડામાં જ રહો એવું નથી કહેતા ખોડી આંબલીમ પડ્યા રહો તમને હારી આંબલીમાં આવો તમે ખોડી છોડો એવું નથી કહેતા ભલે મોટો બંગલો કર્યો એની ના નથી તમે એની એની ના 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 નથી છે છે બસ એ આનંદ છે એ આનંદ છે એ જગતના જીવનું પ્રતિક છે એ આનંદ છે વિષયા શક્તિનું પ્રતિક છે એ આનંદ છે દેહધારીનું પ્રતિક છે એ આનંદ છે ભિખારીનું પ્રતિક છે અમારો એવો ઈશક નથી તમે કોઈ મોટા મકાનમાં ના રહેવા જશો કે ના રો એવું નથી કહેવું મારે એટલે મહારાજે આપ્યું તો રો પણ એનો અહીંયામાં કોઈ વસવસો કે કોઈ આનંદ દુઃખ ને કે આનંદ જે રહે છે એ ના જોઈએ એ જગતના જીવ માટે છે અને એ ક્યારે થાય કે બસ એક જ વસ્તુ મુજે કોણ મિલા હૈ મારો બંગલો કેવડો મોટો છે બોલો મારો ખરેખર મારો રહેવાનો બંગલો કેટલો આ દેહને રહેવાનું મકાન છે મારું મકાન કયું છે અમે એ મારું મકાન છે એ પણ મારું એટલે કોનું અનાદિમુક્ત આનું ઓલિયું મકાન એટલે કોનું દેહનું હવે એ દેહનું એ મકાન દેખીને આનંદ થાય છે અને આજે મકાન દેખીને આનંદ નથી થતો એનું કારણ એનો અર્થ શું થઈ ગયો જો કે હજુ હું અનાદિમુક્ત છું એની ખબર જ નથી અનાદિ મુક્ત તો ઝૂંપડામાંય નથી રહેતા નાનાદિ મુક્ત ખોડી અંબલી નથી રહેતા નાનાદિ મુક્ત સિમંદરમાં બોલો પણ એ વિચાર આપણે અહીંયામાં નથી થયો કે હું કોણ છું કોણ છું કોણ છું મારો બાપ કોણ છે બસ આ વિચાર નિરંતર કર્યા કરો મુક્તો એનાથી પૃષ્ટિ થશે આપણી અને એ સ્થિતિ બંધાય એનાથી આપણને આપણો ધ્યેય બંધાય આ વિચારથી ધ્યેય બંધાય લક્ષ બંધાય હું કોણ છું એના વિચારથી આપણું લક્ષ્ય બંધાય છે આપણું લક્ષ નથી બંધાતું એનું કારણ શું છે કે હું કોણ છું વિચાર નથી આપણી પાસે એટલે લક્ષ બંધાતો નથી અને એટલે લક્ષ આપણે બદલી જાય છે પૈસો લક્ષ બની જાય છે દ્રવ્ય સંપત્તિ લક્ષ્ય બની જાય છે આપણને માન મોટપ લક્ષ બની જાય છે કારણ કે હજુ હું કોણ છો નો વિચાર દ્રઢ નથી કર્યો અને વિચારે કરીને મનને કરીને એટલે એટલે આપણું જે ડેસ્ટિનેશન ફિક્સ થવું જોઈએ લક્ષ્ય બંધાવવું જોઈએ બંધાતું નથી અને વારંવાર ફગી જવાય છે અને ચારે બાજુનું વાતાવરણ એવું છે ચારે બાજુનો સંગ એવો છે પાછો આવી વાત સાંભળીએ તો થોડુંક આપણને સહેજ જો એ સમજાતી હોય તો તો સહેજ આપણને થોડુંક આમ લાઈટ થાય અને અહીંથી ગયા પછી કોણ કહેવાનું આખું ઘરવાળા કહેવાના તમને બે પાવડા એકબીજાની ઉપર કોણ લક્ષ બંધાવે હું કોણ છું એનો વિચાર મને કેવો કર્યો છે કેવી પ્રાપ્તિ મને મળી ગઈ છે કેવો યોગ મળી ગયો છું આ વાત થોડી આખી માયાથી પરની વાત છે ગુણોથી પરની વાત છે હમ અને જે ગુણથી પર સહેજ નજર કરશે ને ત્યાં સમજાશે નહી ત્યારે આ વાત સમજ્યામાં જ આવે એવી નથી હમ એથી પર થાય અને સમજાય પણ ગુણમાં જે રહેતો હોય ને ગુણ એટલે દેહના ભાવો થકો વર્તો હોય એને વાત જ ના સમજ્યામાં એને કંટાળો આવે કે આ શું વાત કરે છે સમજાય મહારાજાને મોટાના સિદ્ધાંતો આ છે મહારાજે જો અને મોટા પુરુષે કેટલો વિદરાગ કરાયો છે કરાયું છે ઉપાસના સમજાય છે જોડે જોડે આ કરાયું છે બેહાડી 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 બેહાડીને એને કેવો વિતરાગ કરાયો વિતરાગ એટલે વૈરાય કે અભાવ કેટલો કરાયો છે બોલો અને એ મોટા મોટાની જોગમાં રહીના કર્યું છે ત્યારે એમ થાય જે આમ જોઈએ કે ચાલો એ જ જોગ છે એ જ આપણને એવા જ મોટા મળ્યા છે તો આપણે આ જોગમાં કેમ એવું ના થઈ શકે કેમ ના થાય જો બાપાશ્રીના યોગમાં રહેલા હરજીભાઈ હરજી હરજીભાઈ એને અનાશક્તિ થઈ જતી હોય અને એમ કે મારે હવે કશું કરવું નથી બસ ભેળું કરીને જમીન બસ એ ભોંય પથારીઓ હોઈને તમે જો છાશને ખીચડી લીધીને પીધી કરીને જો મૂર્તિ સુખના દોડ જાગતા હોય એના આનંદ એનો એની પાછળ પ્રયત્ન ચાલુ થતો હોય તો આ યોગમાં કેમ ના થાય કાં તો અમારા ખામી છે ગુણાયતાન સ્વામીના જોગમાં આપણે એવા બાપાના જોગમાં હજારો હતા મોટા મોટા સદગુણના જોગમાં હજા હતા ગુણાયતાન સ્વાઈના જોગમાં હતા ગોપાળાન સ્વાઈના જોગમાં હતા મોટા મોટા સદગુરુએ જોગમાં રાખી રાખીને નિકટ લઈ લઈને કરાયું છે વિષયના અભાવ કરાયા છે વિષયમાંથી નિવૃત્તિ કરાઈ છે ઘેર જતા હતા પણ ઘેર રહેવું ગમતું નહોતું એમને હળશિલો મારીને પાછા તમે જેવું ત્યાંથી કોઈ ફોર્સ એવો થતો હતો અંદરથી કે આઈને પાછા જોકમાં આઈ બેસી જતા હતા બોલો ઉપલેટાના લાલા હતા આજે પોતાની દીકરી પંદર વર્ષની દીકરી સામુ એમણે દ્રષ્ટિ માંડીને કોઈ દિવસ જોયો નહીં સ્વામીને એમ કે સ્વામી મેં આ દીકરીની નાકની નથની જો જોયું હોય સ્વામી આપ કોઈ એના સ્વાગન લો એનો નાક જોયું નથી કોઈ દિવસ જુઓ કેવા અનાશક્ત હતા હતાના કલ્યાણભાઈ એને જો કેવા પર્વતભાઈ કેવા મુક્ત અનાશક્ત પુરુષો હતા માણાવદરના માવજી ભગત કેવા અનાશક્ત હતા હતા મોટાની જોડે રહીને અનાશક્ત હતા તો કેમ આ જોગમાં રહીને આપણે આવા અનાશક્ત ન થઈ શકીએ વાતો તો એથી પર નહીં મળી છે એ વખતે તો આટલી બધી ઊંચી વાતો નથી મળતી અને મને અનાદિ મુક્ત કર્યો છે મને બીજા નંબરમાં મૂક્યો છે આ વાત તો પહેલી વખત આવેલી છે દસો વર્ષ પછી હા પણ એનું મુખ્ય કારણ શું હતું કહેશો કોણ કહેશો ચલો એ વખતે આવા જોગમાં આથી નિમ્ન આટલો ઊંચો જોગ નહોતો છતાંય તે અનાશક્તિ થતી કરનારા મુક્તો હતા તો એ મોટા પુરુષમાં ફેર એ ભક્તોમાં ફેર શું શું કારણ શું હશે કોણ કહેશો એ તપાસીએ આપણે અને તપાસીને આપણે એને એ તરફ જવું જોઈએ મુક્તો કેમ અત્યારે એવા પાકે નહીં પ્રાપ્તિ એને આપણને ઘણા ઊંચા કર્યા છે પણ સામે વર્તન પણ એવું જોઈએ વધારે ચલો વેરી ગુડ બીજું સુધા એ વખતે મોક્ષ પ્રભાવ બહુ હતો સાચી વાત છે ચલો બીજું પોતાને બદલવાનો એવો ખપ હતો અત્યારે કેમ નહિ હોય એવો અત્યારે કેમ આપડા નહીં હોય આપણે ખપ તો છે જો બધા અત્યારના પોર માં હાથ વાગ્યા આવી જાય છે સાડા હાથ વાગ્યા જો આ ખપ વગર આવ્યા છે ક્યાંય દૂર દૂર થી આયા એટલો શું કે જીવન સાદા હતા વેરી ગુડ ચલો બીજું પણ એના પ્રમાણમાં તો આરું જગતનું વાતાવરણ એ સમયના પ્રમાણમાં તો કૃષિ થશે જ વિષયના ઢોલ નગારા અત્યાર વાગે અત્યારના પ્રમાણમાં અત્યાર વધુ છે એ પ્રમાણમાં કંઈક તો બહારનું વાતાવરણ તો ખરાબ હશે જ સત્સંગ કરતા બહારનું એના પ્રમાણમાં તે દાડે એવું બોલે કે ગુણાયદાન સ્વામી બોલ્યા જ હતા તે દાડે કે ચારે બાજુ વિષયના ઢોલ નગારા વાગે છે એવું તો તે દાડે બોલ્યા હતા અત્યારનું નતું બોલ્યા હતા રાજી કર્યા દેખાય છે ચલો બીજું સંતોષી હતા પણ આપણે સંતોષી થાવ ને એમ કેવું છે કેમ અત્યાર નથી થતા સંતોષી ક સાહેબ સમાગમ વધારે હતો ચલો બીજો ક જીવ સુનકાર થઈ ગયો છે ચલો કો માને વિષયનો જોર ઘણું વધારે છે સાચી વાત છે પછી જે કોને કહેવાય બધું અત્યારે તો કહેવાય બધું કહેવાય વચને નિવૃત્તિ ને વચન એ પ્રવૃત્તિ તો અત્યારે સમર્પણ કરવું ને સમર્પણ તો એ વખતે થયા છે મોટા સમર્પણ થાય છે બાપા એ વાતો લખ્યું ને કે એ વખતે તો એક એક જણ ને અઢાર વચ્ચે એક કાગળ લખ્યો હતો અત્યારે તો આ કોઈને ક્યાં કાગળ લખ્યા છે વગર કાગળ લખ્યા આવેલા છે એવું બોલ્યા છે બાપા બોલો કો માર્યા છે ડાયરેક્ટ પોતાને અધૂરું મનાણું હતું અને અત્યારે જે પ્રાપ્તિ થઈ જાય તો એમાં જ પૂરું મનાઈ ગયું છે તો બધું મળી જવાનું છે એને કારણે એક એક મોટું એક કારણ છે એક એક મોટું કારણ એ છે એને લીધે ગાફ લઈ વધી જાય છે સચોટ છે એમાં કોઈ બે મત નથી પ્રાપ્તિ સચોટ છે પણ પ્રાપ્તિનો કેફ એવો થઈ જાય છે કે એને લીધે પ્રાપ્તિમાં પૂરું મનાઈ જાય છે અને પરિણામ સ્વરૂપે લઈ રહે છે હમ આ એક મોટું કારણ છે આ એક જ કારણ નથી પણ આ પણ એક મોટું કારણ છે એનો માઇનસ પોઈન્ટ છે મોટો જે મહારાજે પ્રથમના પચીસમાં કયો છે મહારાજ કે ખારા પાટમાં બી વાયું તો ઉગ્યું નહીં અને અગ્નિમાં નાખ્યું તો શેકાઈ ગયું બળી ગયું બાપાશ્રીએ વાતે વાતે એટલે લખ્યું બાપા કે અધૂરું માનવું નહીં અને પૂરું માનીને બેસી રહેવું નહીં બેસી નહીં રહેવું એટલે શું કરવાનું આ બધું કરવાનું જેને મૂર્તિના સુખ તરફ આગળ વધવું હોય એને બેસી નહીં રહેવાનું એટલે આ કરવાનું શું કરવાનું એને ખોટું કરો અભાવ કરો વિષયનો યનાદર કરો વિચારે કરીને અને પ્રાપ્તિમાં જો પૂરું મનાતું હોય જો ખરેખર મને ચિંતામણી મળી છે એવું મનાયું હોય એ પ્રાપ્તિમાં પૂરું મનાઈ ગયું છે એવું નથી શાબ્દિક છે જો ખરેખર મને અનાદિ મુક્ત કર્યો છે ને મને ચિંતામણી મળી છે તો કોડીની કિંમત રહે ઓટોમેટિક છે તો પણ આપણે શાબ્દિક જ્ઞાનને આપણે પૂર્ણ માની લીધું છે કે ને પૂર્ણ માની લીધું છે પ્રાપ્તિનો વિચારે અનાદર કરાવી નાખે ચલો બીજું હવે સંતો કહો

બાપજી ઘણી વખત વાત કરે છે બાપજી કે મૂળીમાં જ્યારે સમય થતો કે જ્યારે મોટા મોટા વડતાલ હોય કે મૂળી હોય કે પછી ભૂજ હોય કે અમદાવાદ હોય જ્યારે સમૈયા થતા ને ત્યારે પાંચ પાંચ હાથ હાથ દાડાના સમૈયા હોય ત્યારે પાંચ પાંચ હાથ હાથ દાડા શું થતું ખબર છે જેની જોડે જાઓ ને જે જે અંગવાળા કોઈ ઉપાસના અંગવાળા હોય કોઈ નિષ્ઠાના અંગવાળા સદગુરુ હોય કોઈક વિષય ખંડની વાતો થતી હોય કોઈક તમે જુઓ તો આત્મનિષ્ઠાની વાત હોય બધા જે અંગવાળા સંતની જોડે કથાના અખાડા ચાલતા હોય હરિભગત શું કરે થોડી વાર બે કલાક આ સાધુ જોડે બે બે કલાક ઉલ્યા સ્વામી જોડે બે બે કલાક ઉલ્યા સદગુરુ જોડે બેસે અને જેની જોડે જાય ને એટલું બધું તમે જુઓ તો ચારેય બાજુથી એને એવો ધોકાવે એવો ધોકાવે એક જ ચારેય બાજુથી અને હાથ દાડામાં એને ખોખરો કરી નાખે વિષયની કોરે ખોખરો કરી નાખે મહાત્મયની કોરે ભરી દે એટલે ઓલી બાજુ ખોખરો થઈ જાય છ મહિના સુધી એ વિષયની હામુ જોવાને માટે સમર્થ ન રહે અને મહારાજ વચના વ્રતમાં બોલ્યા છે પ્રથમનો નો ચોવીસમો વ્રત શું બોલ્યા મહારાજ મહારાજ છે મહાત્મયની ખટાઈ ચડી ગઈ હોય સમજ્યા એને મહારાજ કે એની દાઢ્યો વિષય રૂપી દાઢ્યો એની અંબાઈ જાય છે અને એ વિષયરૂપી ચણ્યા ચાવવાને કે ભાત ચાવવાને પણ સમર્થ રહેતો નથી અને સંતો સતત સ્વામી ગુણાયતાનો સમય જોયો મહિનો મહિનો બે આજે હમણાં જ એક જોયું સદાશિવ શેઠને સ્વામીએ કેટલા મહિના એટલે માગ્યા કહો બે મહિના માગ્યા બાલા સિનોરના ખુશાલ ભાઈને જ્યારે સ્ત્રીમાં અશક્તિ હતી ને પરિણામ સ્વરૂપે એક પત્ની ધામમાં ગયા બીજા ધામમાં ગયા ત્રીજા ધામમાં ગયા ચોથો ગોતવા માંડ્યો એક પછી એક વધ્યા જ ગયા માર્ગે ત્યારે ખુશાલ ભાઈ જ્યારે ઉમરેઠ સ્વામીએ બોલાયા ત્યારે સ્વામીએ તરત શું શબ્દ વાપર્યો પંદર દિવસ અમારી પાસે રહેવાનું છે સ્વામી જાણતા હતા દોઢ કલાક નું કામ નથી પેલો વડોદરા અને વઢવાણના અરે ચુડાના કરસનજી ભાટ રાણપુર ચૂડા ચુડા રાણપુર ને બાજુ આવ્યું અને ચુડાના કરસનજી ભાટ ને કોઈ એ એવું ગાલી દીધેલું કે તું કરસનજી નથી તું ભાટ જ્ઞાતિનો નથી તું નાનો હતો ને ત્યારે તને તું ખરેખર વઢવાણના પેથાભાઈ દરબારનો તું દીકરો છો રાજાનો દીકરો છો પણ દુશ્મનોની દુશ્મનોનો ભય હતો એટલે તને મૂકી ગયા છે તને નાનપણમાં મૂકી ગયા હતા અહીંયા કરસનજી ભાટ તરીકે નામ પાડીને નામ બદલીને તને ભાટના ઘેર મૂકી ગયા હતા કે મોટો થશે ને એટલે લઈ આવશે ખરેખર તું પેથાભાઈ દરબારનો રાજાનો દીકરો છું બે ચાર જણા એવું કીધું ને એને ઘેડ પડી ગઈ કે હું કરસનજી ભાટ નથી ચૂડા મારું ગામ નથી હું તો વઢવાણના પેથાભાઈનો દીકરો છું હવે એને ઘેડ પડી ગઈ એને તો જૈન ઉભો રહ્યો સલામ કહે પેથાભાઈ દરબારના ત્યાં જૈન કે રાજાને મને ઓળખ્યો તો કે ના ના ઓળખ્યો ભૂલી ગયા હું તમારો ટેણિયો તમે મને નાનો હતા મૂકી ગયા હતા ને મને મારા ખાચા નામની ખબર નથી પરંતુ તમે મૂકી ગયા હતા એ હું કરશનજી ભાટ મારું નામ ખોટું છે હું ભાટનો દીકરો નથી હું ચૂડાનો નથી હું તો તમારો દીકરો છું રાજનો વારસદાર છું એટલે અહીં દાવો કર્યો એને હવે આવી રીત રસ્તે જનારાને કોઈ આપી દે બોલે પિતાભાઈ દરબાર કે ભાઈ બહાર નીકળે બહાર નીકળે તારા જેવા કેટલાય હાલી મળ્યા હોય નહીં રાજ આપો તો તમારે અમે કેસ કરીશ કે આપી દે ને હવે તો આપી દે ને બાવડું ઝાલીને બધા બહાર કાઢ્યો પેલા વડોદરામાં ગાયકવાડ સરકારના ત્યાં કેસ કર્યો કે હું ખરેખર પેથાભી દરબારનો દીકરો છું અને મને રાજ મળતું નથી માટે મને રાજ અપાવો હું વારસદાર છું હવે કોઈ પુરાવા નહીં આપ ક્યાંતા વાત વાતો એ તો આંટા ખાય ખાતર ઉપર દિવેલ બે વર ત્રણ વર નીકળી ગયા કંટાળી ગયો રાજમાન રાજમાં કોકે એને કે વડોદરામાં બિરાજે છે નાથ ભક્તના ઘેર બિરાજે છે અને એ ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપે તો તને રાજ મળી જાય તારું કામ સફળ થઈ જાય પેલું કહે છે ડૂબતા માણસને તૈણાને પકડી લે આ તો મોટું મોટો પહાડ પકડવાનો હતો એ તો સ્વામી જોડે ગયો સ્વામી જોડે દનવત કર્યા દર્શન કર્યા બેઠો સભામાં બધા ઉઠ્યા ભાઈ કે સ્વામી મને ઓળખ્યો સ્વામી કે શું ભાઈ તારું નામ તો કે લોકો મને એમ કહે છે કે તું ચૂડાનો કરસનજી ભાટ છું પણ હકીકત આવી છે કેટલું જીવમાં ભાઈ ગયું હશે બોલો હું પિતાભાઈનો દીકરો છું રાજાનો દીકરો છું મારા બાપા મને રાજ આપવા ને ના પાડે છે ભાગ આપવાની ના પાડે છે એટલે મેં કેસ કર્યો સ્વામી આ તમારા આશીર્વાદ માટે આવ્યો છે સ્વામી હશે તો બોલ તને રાહ જો મોટા મોટાએ જે કીધું ને ખંભાતના સદાશિવ શેઠ ને ગોપાલ સ્વામી કેટલા મહિના કીધું તું બે મહિના અહીં કેટલા મહિના કીધું બે મહિના ગુણાયતન સ્વામી જેવા મોટા પુરુષ આજે વડતાલમાં જ્યારે જ્યારે જતા ને વડતાલની ને જૂનાગઢની જ્યારે જ્યારે છાવણીઓ કરતા ચાર ચાર મહિનાની છાવણી કરતા અને ચાર મહિના દરમિયાન શું કરતા ખબર છે આ જ અને જે ગરજૂન ભૂખ્યા હોય એ જેટલી ગરજ એટલો સમય વધુ રહેતા કોઈ ચાર મહિનાને કોઈ ત્રણ મહિનાને કોઈ બે મહિનાને અને જે અડુક દડુકીએ બે દાડા આવ્યા ને ચાર દાડા જતા રહે બે દાડા આવ્યા ને અઠવાડિયું જતા રહે એમાં કાંઈ નતું વળતું એ આપણા જેવા જ રહેતા હતા પણ એક સરખો પ્રવાહ દે ધના ધન કરે ને અને બે મહિના રાખીને પેલા પેથાભી દરબારનો તું છોકરો નથી તને આ ખોટું પૈ ગયું છે ખરેખર તું ચૂડાનો કરસનજી ભાટ જ છું રોજ એમ માંડવા કરવા માંડ્યું પંદર દાડે ઘેર પડી ગયા પંદર દાડા સુધી એકની એક વાત કરવા માંડીને ત્યારે એને ઘેર પડી ઓલું બોલ્યું બહુ સાંભળ્યું પેલું પીપુડું કેલેન્ડરનું પેલું પીપુડું વળી ગયું હોય અને એને સીધું કરવું હોય શું કરવું પડે પહેલાં હવે એને રિવર્સ બે ચાર પાંચ દસ વખત કરે ને ત્યારે હરખું આવે એમાં ઊંધું પૈકી ગયું છે હવે એ અડધો કલાક કલાકમાં ક્યાં મેળ પડે કહો છો આ એવાઈપી ને એવી પી ચાલુ કર્યું છે ને ઈરાદો આવો છે હો પણ હારું દાડામાં ઠુસ નીકળી જાય છે બધા એની શું કરીએ કહો બોલો ઈરાદો આ હતો અને હવે દાડામાં ક્યાં ક્યાં ફેંફે થઈ જાય શું કરવું કહો શ્રદ્ધા જ ના રહી પંદર દાડા ત્યારે ઘેર કર્યું સ્વામી હવે હું જવું હું ખરેખર ચૂડાનો કરસનજી ભાટ જ છું આ ખોટો મારે કેસ ખેંચી લઉં કે સ્વામી કે હજુ બેસ મારું ઓપરેશન બાકી છે હજુ તારું ઓપરેશન થયું તું કરસનજી ભાટે નથી આ ખોટું છે હે તું પેથા વે દરબારનો દીકરો તો નહોતો કરસનજી ભાટે નથી અને સ્વામી પંદર વી દાડા પછી મહિનો રાખીને આ બરાબર ગયો કે તું કરસનજી ભાટ નથી તું ચૂડાનો નથી તું એથી દેહમાં રહેનારો તું દેહધારી નથી તું દેહથી પૃથક એવો આત્મા છું પંદર દાડા બેહાડીને એને આત્મા કરાવ્યો સ્વામી આ હા હું તો આ કરસનજી ભાટે નથી ખોટું ગયું મનજીવમાં ગયો હવે જાઉં હજુ કે સ્વામી હજુ મારું જ્ઞાન બાકી છે જો બેસ બે મહિના અમથા કીધા છે કે ટપ્પા છે હો પહેલી જ આ લેવલ વન પૂરું થયું લેવલ ટુ પૂરું થયું હવે લેવલ થ્રી પૂરું કરવાની વાત બોલો લેવલ થ્રી મહિના દોઢ મહિના પછી લેવલ થ્રી શરૂ થયું અને કયું લેવલ થ્રી શરૂ થયું પેલા તું મૂર્તિમાં રહેનારો અનાધિમુક્ત છું દેહથી જુદો છું એટલું નહીં વર્તમાન ધરાઈને તને અનાદિ મુક્ત કર્યો જો દેખ હવે અને જ્યાં દોઢ મહિનો બે મહિના થયા સ્વામી તમે સ્વામી કે આઈ જાવામી ના રે એટલે કરસનજી વાટ મટીને સાધુ થઈ ગયું બોલો હજુ સાધુ છે એ હાજુ મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે એ હાચું પણ આ બહુ દાડા ઉધી જયારે ખસાય ને મહારાજ કે કુવાના કાંઠે પેલો પથરો હોય એ બે ચાર દાડે નહીં બહુ દાડા ઉધી ઘસ 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 કરે ને ત્યારે શું થાય પેલા ત્યારે કાપો પડે આ તમને ફોન ને બધું બંધ કેમ કરાવીએ છીએ વેલા ફોન નહીં ઉપાડવાના આ નહીં કરવાનું હેતુ આ છે હવે આપણે અડધો કલાક કલાક સમાગમ કરીએ પાછા મહારાજે શું કીધું પ્રથમના ચુમ્માલીમાં મહારાજ શું બોલ્યા છે સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ અમે સંગતો કરીએ છીએ પણ છતાંય તે મારું અરું અંદરની માયા કેમ ટળતી નથી ત્યારે મહારાજ શું બોલ્યા તમે અડધો જગતનો કરો છો અને અડધો સંત નો કરો છો અડધો અડધો કીધો હવે આપણે કેટલા ટકા કરીએ છીએ કહો છો કહો સંતનો પેલા સંત નો કેટલો જગતનો કેટલો કહો દસ બાય નેવું દસ ટકા નેવું ટકા ખરેખર જોવા જાવ તો કેટલા ટકા થાય છે આવ કેટલો જગત નો એટલે નથી મેળ પડતો મોટું કારણ આ છે આ વાતની પૃષ્ટિ જે નિરંતર થવી જોઈએ એ નથી થતી ને એનું કારણ અને એ સમય લાવવો જ પડશે સંતો આપણે આ માર્ગ ઉપર જવું જ પડશે કોઈ વિકલ્પ નથી બાપાની જોડે એક ગોવિંદ હતો ગોવિંદ કરીને બાપાનો ભત્રીજો હતો તે જોડે જોડે રહે જ્યાં જાય ત્યાં જોડે કરાંચી જાય તો જોડે ને કચ્છમાં જાય તો જોડે ને બધી જોડે જ હોય બાપા દર પૂછ્યું અરે કોકે પૂછ્યું કે ભાઈ તને બાપાને જોડે બહુ લાભ મળે અરે રોજ જલસા એમાં શું મળે કહોજી કોરો ધાકોર જ રે ઈશક કયો છે મોટા પુરુષને કયા ઈશકથી સેવાય છે અને કેવી રીતે સેવાય છે એની ઉપર આધાર છે માટે મૂકતો ખૂબ આ વાતોને બહુ જ મનન થાય ચિંતન થાય ભૂખ્યા થઈને ગરજો થઈને ત્યારે આ વાતો અંદર ઉતરે નહીં પેલો બામ ઉપર બામની બોમ્બ બોમ્બ કે શું કે બોમ્બ એ બોમ્બ અહીં ચોપડી દે મોટો થથોડો કરી નાખે બોમ્બથી બોમ્બ જ ફૂટે ખેંચવી નાખે એ તો મહી બોમ્બ ઉતરે ને ત્યારે માથું ઉતરે ભાઈ એમાં બોમ્બ અંદર ઉતરવા દેજો સહેજાન સ્વામી મહારાજ આ વીડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો અને હા આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે એસએમવીએસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બે લાઈકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો